हिंदू धर्म सहित अनेक धर्मों वरुण देव ने रिझवा माटे वर्षो पुराणी प्रथा ने आज सुधी अकबंध राखेल छे। त्यारे शू छे आ प्रथा, जोईए रिपोर्ट मां। हाल ચોમાસાની સીઝનની શરૂઆત થઈ છે ત્યારે વિવિધ સામાજિક સંગઠનો અને સમાજ પોતાની પારંપરિક તહેવારોને ઉજવતા હોય છે। ભૂતકાળમાં વરસાદ થતો ન હોય લોકો વરુણદેવને રિઝવવા માટે વિવિધ રીતે યજ્ઞ કરે છે અને ત્યારબાદ વરસાદ થતાં જ તે પ્રથા અકબંધ રહેવા પામી છે। ત્યારે નવસારીને અડીને આવેલા વિવિધ ગામોમાં વસતા જોગી સમાજ દ્વારા સીધું ઉગરાવીને પ્રમાણસર વરસાદ થાય તે માટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને ટેકનોલોજીના યુગમાં પણ સાચવી રાખીને સીધું ઉગરાવી રહ્યા છે। आ वरसाद नहीं पड़े एना हारू अमे आ मेवलो काढ़ो छे ने घर घर फरिए छे। दाळ चोखा तेल कोई नी इच्छा प्रमाणे आपे, पछी खीचड़ी आपे, पापड़ कोई होय तो पापड़ आपे, पछी छे तो अहींथी निकळवा जूनपतिनो बधो मेवलो काढ़िए। ताणे वरसाद नथी एटले अमे मेवलो काढ़ो छे ने आ कोरोना वायरस बी छे एटले बियाता काढ़ो छे, पण मोड़ो बांधीने पण अमे फरीए छे अमारा गामडामां अमारा बजारमां ફરીએ અમે ને બધા છોકરા લોકોને શાંતિપૂર્વકથી ધરતી ધર્મરાજનો અમે આહવાન કરીએ છીએ ને બધાને જમાડીએ છીએ। આ જો અમે આ તો પહેલાંના બચપણના જેમ કે અમારી બધા જૂનપતિના હતા એ બધા કાઢતા જતા મેવલો, પણ હવે કોઈ કાઢતા નથી એટલે વરસાદ નહીં પડે એટલે અમે કાઢ્યો છીએ એમ વરસાદની। હા એટલે શાંતિપૂર્વકથી વરસાદ આવે ને બધા શાંતિ રહે એ પ્રમાણે આ મેવલો કાઢ્યો છે। પારસી કેલેન્ડર પ્રમાણે વર્ષના 12 મહિનાના જુદા જુદા નામો છે, તે જ પ્રમાણે 30 દિવસના પણ જુદા જુદા નામો છે। તો આ જે મહિનો ચાલે છે એ બમન મહિનો કહેવાય છે। બમન મહિનો એ બમન અમેસાસ્પન એટલે કે પ્રાણીઓનો દેવતા, પારસીઓમાં પ્રાણીઓનો દેવતા બમન છે। તે જ પ્રમાણે જે 30 દિવસના રોજનો નામ છે તેમાં પણ આજનો દિવસ એ બમન રોજ એટલે કે બમન મહિનો અને બમન રોજ એને એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે। આ પ્રાણીઓના દેવતા છે એટલે આ એક આખો મહિનો પારસીઓ માંસાહાર નથી કરતા, એને પ્રાણીઓને એ રીતે વૃદ્ધિ થવા માટે એક બચત કરે છે। એટલે આજે બમન મહિનો અને બમન રોજનું પર્વ છે તેનું એક વિશેષ મહત્વ છે। પરંતુ આ જે તહેવાર નવસારીમાં ઉજવવામાં આવે છે તેની એક દંતકથા છે કે વર્ષો પહેલાં એક ભારતમાં દુકાળ પડ્યો ત્યારે વરસાદ બહુ લંબાઈ ગયો અને વરસાદ પાણી મળે નહીં, લોકો પાણી વગર મરવા લાગ્યા, ખેતી બરબાદ થઈ ગઈ। ત્યારે લોકો ભગવાનને ભરોસે આવી ગયા, કેટલાક લોકોએ યજ્ઞ કરવા માંડ્યા, કેટલાકે બાધા વાણી, કેટલાય જાત જાતના નુસખા અજમાવવા માંડ્યા। તે જ રીતે પારસીઓએ પણ એક બાધા માની કે જો વરસાદ પડે તો અમે ચોક્કસ દિવસે ઘી અને ખીચડી બનાવીને કૂતરાઓને ખવડાવીશું। આ એક તુચકો હતો અને જોગાનુજોગ વરસાદ તૂટી પડ્યો અને બધાએ કહ્યું કે જુઓ આ આપણે માનતા લીધી એને કારણે આ વરસાદ વરસ્યો અને ત્યારથી આ જે દિવસે વરસાદ વરસેલો એ બમન મહિનો ને બમન રોજ હતો ત્યારે તે દિવસથી પર્વ ઉજવવાનું શરૂ કર્યું। લગભગ 100-125 વર્ષ પહેલાંનો આ બનાવ છે। તો પછી દર વર્ષે આ પર્વને દિવસે સવારના પારસી યુવાનો છોકરાઓ ઘરે ઘરે ફરીને ભિક્ષા માગે છે, તેમાં ચોખા અને દાળ અને તેલ અથવા ઘી એ ભેગું કરે છે, તેને એક જગ્યાએ ભેગા થઈને રાંધવામાં આવે છે અને તે ખીચડી અને ઘી બનાવ્યો હોય છે તે મલ્લે મલ્લે ફળી અને કૂતરાઓને જમાડવામાં આવે છે। આ પરંપરા 100-125 વર્ષથી ચાલી આવેલી હતી અને તે પ્રમાણે ચાલતી હતી। જ્યારે આ વર્ષે કોરોના વાયરસને કારણે જે ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ રીતના પર્વ ઉજવણી પર પ્રતિબંધ મુકાયો ત્યારે તેને માન આપીને આ વર્ષે આ પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો અને તે રીતે આ વર્ષે બહુ જ લાંબા સમય પછી ભાગ્યે જ બની હોય એવી કોઈ ખ્યાલ નથી, પરંતુ
ક્યારે પણ બ્રેક થયો નથી, પણ આ બ્રેક થવા માટેનો આ પ્રથમ બનાવ ગણી શકાય. એક ઘી ખીચડીને માટે એક જિંગલ બનાવેલું હોય કે જ્યારે ભિક્ષા માગવા જાય ત્યારે ઘરે ઘરે એ જિંગલ ગાવામાં આવે. તેના શબ્દો છે, ઘી ખીચડીનો પૈસો, દોઢિયાનો રૂપિયો, વરસાદ જીતો આયેગા, ડમડી શેર લાયેગા, પોટ્ટી કે પોટ્ટી, ચલ્લી ચોટ્ટી, રેલ આવી મોટી, અલ્લા ગોકલ, પાણી મોકલ, વરસાદજીનું પાણી તો મીઠું ને મીઠું. આવી એક જિંગલ બનાવેલી, એ વર્ષોથી ચાલતી આવેલી, અને તે જિંગલ ઘરે ઘરે ગાવામાં આવે અને લોકો ભિક્ષામાં ચોખા, દાળ, ઘી વગેરે આપે. જોગી સમાજની જેમ જ શાંતિપ્રિય એવા પારસી સમાજ પણ ઘી ખીચડીનો કાર્યક્રમ કરે છે, પણ આ વખતે કોરોનાના ખતરાને જોતા પારસી સમાજે ઘી ખીચડીનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. હિન્દુ સંસ્કૃતિ સહિત અન્ય ધર્મો પોતપોતાની રીતે ઋતુતંત્ર તેનો નિયમિત રીતે ફરતું રહે તે માટે ઈશ્વરની યાચના કરતા રહે છે. NTC News, નવસારી.